જો જે પોતાના કાર્યકર્તાઓ સાથે પણ જૂઠું બોલતા હોય, જે પોતાના કાર્યકર્તાઓની પણ છેતરપિંડી કરતા હોય, એવા લોકોના ભરોસે આ રાજ્યની ધુરા સોંપી શકાય? આ ગાંધીનગર એમને સોંપી શકાય? આ 6 કરોડ નાગરિકોનું ભવિષ્ય એમને સોંપી શકાય? આ ધોલેરા તરફ આજ સુધી નજર ન કરી એવા લોકોના હાથમાં ગાંધીનગર આપી શકાય? ભાઈઓ બહેનો, 8 વર્ષ થયા દિલ્હીમાં કોંગ્રેસની સરકાર ચાલે છે. ચાલે છે ને? ભલે ન ચાલતી હોય પણ કહેવાય તો ખરી ને ચાલે છે. મનમોહન સિંહ બેઠા છે ને, બેઠા છે ને? મને તમે કહો ભાઈ, 8 વર્ષમાં તમે કોઈ સારા સમાચાર સાંભળ્યા છે? સવારે છાપું વાંચ્યું હોય અને વાંચીને સમાચાર વાંચીને એમ લાગે વાહ, અને તરત જ ઘરમાં હુકમ કર્યો હોય અરે સાંભળ લે એક ચા લાય જલ્દી જો સારા સમાચાર છે, એવું કોઈ થી થયું જ ભાઈ? જરા કહો તો ખરા યાર, કયું થયું જેવું? સાંજે ટીવી જોતા હો અને સમાચાર આયા હોય, દિલ્હીથી ખૂબ સારા સમાચાર આવ્યા હોય અને તમે ઘરમાં કહો ચાલ ભાઈ શીરાનું આથળ મૂક આજે સારા સમાચાર આવ્યા છે, એવું કોઈ જોયું છે? દિલ્હીથી સમાચાર કેવા આવે છે? જરા બોલો બોલો, કૌભાંડો, બીજું ભ્રષ્ટાચાર, ખાયકી, દલાલી, આ બધું આવે છે ને? હવે મને કહો, આપણે ગુજરાતને એ દિશામાં લઈ જવું છે? કોંગ્રેસ વાળા કે એ દિશામાં આવો જવું જ ભાઈ? તમારી દશા સુધરે કે બગડે? હવે જો કોંગ્રેસ વાળા આ ભ્રષ્ટાચારની દિશામાં તમને લઈ જવા માંગતા હોય તો આ ધોલેરાના નાગરિકોએ નક્કી કરવાનું છે કે આ દિશામાં આપણે જવાય કે ન જવાય, ખાયકી કંપનીની દિશામાં જવાય કે ન જવાય, જુઠાણાની દિશામાં જવાય કે ન જવાય. આ ભાઈ દેશને લૂંટનારા લોકોને ગુજરાત લૂંટવા ન દેવાય, આ ગુજરાત આપણે લૂંટવા ન દેવાય. અને ધોલેરાના નાગરિકો, હું આપને વિશ્વાસ આપું છું, હું ગાંધીનગરમાં મુખ્ય મંત્રી તરીકે નથી બેઠો, હું ત્યાં એક ચોકીદાર તરીકે બેઠો છું. અને જ્યાં સુધી હું ગાંધીનગરની ધરતી પર છું, હું કોઈનો પંજો નહીં પડવા દઉં, આટલો ભરોસો રાખો. ગાંધીનગરની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઉં, આટલો ભરોસો રાખજો. ભાઈઓ બહેનો, હવે ધોલેરાનો અલગ તાલુકો બની ગયો.